તો જય માતાજી મિત્ર પાબલો મતમાં હાજરી સ્વાગત છે ને આપણે ઉપર જઈએ છીએ જોગી બાવાનું મંદિર છે એકણ આપણે જઈએ છીએ એમ પહેલાં જોગી બાવા એકણ હતા એના કારણે મંદિર બન્યું છે તો આપણે ઉપર જઈએ છીએ તમે બ્લોગમાં બને રહેજો અને જોઈ શકો છો મિત્રો આવા પોખરામ થઈને જઈએ છીએ તો તમે બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો અને જોઈ રહેજો અને જેવું તમને લાગે છે મંદિર એ બી કોમેન્ટ કરજો મિત્રો અને જોઈ શકો છો આખું ગ્રુપ છે અમે તો હવે જઈએ છીએ કણ ઉપર દર્શન કરવા માટે તો તમે મંદિરમાં જોવો જેવું લાગે છે તો મિત્રો પોખરામ થઈને જવાનું છે એટલે જોઈ શકો છો હેડી હેડીને બધા તાપ તાપ થઈ ગયા છે અને બધાને થાક તો બહુ લાગ્યું છે અને વત્તા પાણી નતા ઉપર લઈ ગયા એટલે પાણીના કારણે બહુ તકલીફ પડશે તમે કદાચ સંજો તો પાણી લઈને જજો અને આ તારણ મંદિર પહાણ આવેલું છે અરે તો ઉપર જવાનો રસ્તો છે તમે જજો ઉપર અને શાંતિથી દર્શન કરજો મિત્રો અમે તો જઈએ છીએ તો તમને બ્લોગમાં બની રહો જેવું લાગે છે એના સુધી બ્લોગમાં બની રહેજો મિત્રો તો જય માતા મિત્રો જોઈ શકો છો આપણો હમું બોખરો દેખાય એટલે આ મંદિર છે તો આપણે જવાનું છે એટલા બધા તો હજી તો ચડવાની તૈયારી કરે છે થાકી ગયા છે હમણાં બોખરો દેખાય તમે જોઈ શકો છો તો મિત્રો આપણે એટલે સવાર છે હાલ થાક્યા છીએ બેઠા હતા પાછા એડવાન્સ વાળું કંઈ નહીં મિત્રો કારણ કે થોડો રેસ્ટ પાડે તો વિડીયોમાં એટલે વિડીયો લોંગ થઈ જાય છે પણ બ્લોગમાં બની રહેજો મિત્રો કારણ કે થાકીને લોસ પોસ થઈ જાય અને જોઈ શકો છો જેટલી ગરમી પડે છે એના કારણે તો હું તમે બ્લોગમાં બની રહો અને આગળ જઈને તમને બતાવું જોવો છે તો ભાઈ ફોટા તો તમે બ્લોગમાં બની રહેજો મિત્રો દાદા શેઠ ભાઈ તો જય માતા મિત્રો આપણે શેઠ પહોંચી ગયા છીએ મંદિર પાસે પણ આપણે એક તમને નવું વખત બતાવું કયા કયા માણસો રહેતા એ પહેલાં તમે જોઈ શકો છો જૂના માણસો રહેતા હોય કંઈક ઘર બનાવેલો છે અને જોઈ શકો છો કોઈ પાયા છે તો મિત્રો તમે જુઓ જૂના માણસો રહેતા હોય કંઈક તો કેવી રીતે રહેતા છે આટલા ઉપર ઘર ઉપર બનાવ્યા છે આવતા અત્યારે એ જોઈ શકો છો બીમ હતા પણ બધું પાડી નાખ્યું છે હાલ કેમ કે પોખરા પર હતો અમે બધા રહેતા મિત્રો તો તમે જોઈ શકો છો તો તમે આવો તો જરૂરથી આવજો મિત્રો અને આગળ જે વિડીયો લોંગ થાય છે તો આગળ કાપીને તમને બતાવું ડાયરેક્ટ મંદિર શેઠ સુધી તો બ્લોગમાં બને રહ્યો જય માતા મિત્રો તો મિત્રો જોઈ શકો છો માણસો આગળ નીકળી ગયા છે ને હું થોડો પાછળ રહી ગયો થાક લાગ્યો તો જાતે બેસી ગયો હતો એકલો અને જોઈ શકો છો આગળ મંદિર છે એટલે અને આપણે હજી નેચા છીએ અને જોઈ શકો છો વાતાવરણ જેવું છે ઠંડુ વાતાવરણ છે મિત્રો હાલ કેમ કે હમણાં તો ગરમી બહુ ગરમી લાગતી હતી પણ બોખરામાં બહુ આવી જાય એટલે ઠંડા વાતાવરણ છે અને જોઈ શકો છો આજનું લોકેશન જેટલું સુંદર છે જોઈ શકો છો કાળભાઈ બહુ થાકી ગયા છે શાંતિથી બેસી ગયા છે અને કાકો બતાવે છે કે જો ઉપર એ મંદિર છે તો તમે બ્લોગો બની રહો અને જોઈ શકો છો ભાઈ તો બહુ ઉપર ચડી જાય અને હેડવાન પાછું શરૂ કરી દીધું મિત્રો તે હવે જશું તો બ્લોગમાં બની રહો તો જય માતા મિત્રો તમે આવો તો જોઈ શકો છો આ નિશાની કરેલી છે તો રસ્તો ત્યાં છે નિશાની કરીને રસ્તો બનાવે છે કોઈ ભૂલું ના પડે એ કારણે તો જોજો અમે તો ઉપર ચાલવા માંડ્યા છીએ અને જો બધા થાકી એ બરાબર ના થાકી ગયા છે મિત્રો તો તમે પણ બ્લોકમાં બને રહેજો ક્યાંક દર્શન કરવા જોગી બાબાના તો બધા બ્લોકમાં બને રહેજો અને જોઈ શકો છો બધા નિશાની કરેલી જ છે તો જ્યાં બોખરો છે એક નિશાની કરેલી છે અને જો આવામ થઈને તમારા માટે અમે વિડીયો બનાવીએ છીએ જો ખમ લઈને તો તમે પણ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો છેટ એનું બી બ્લોકમાં બની રહેજો અને જો બધા થાકી થાકીને લોસ પોસ થઈ જાય મિત્રો તો આટલી પ્લેયર લઈને અને વિડીયો બનાવવા જઈએ છીએ ઉપર તો તમે એક લાઇક શેર કરો તો મિત્રો ક્યાંય જતું નથી તો લાઇક શેર કરજો મિત્રો અને આગળ શેર કરજો મિત્રો તો ચલો મળીએ આગળ તો મિત્રો જોઈ શકો છો ઉપર ભમોર બેઠું છે અને અમે ત્યાં એમાં થઈને નીચે થઈને જઈએ છીએ મિત્રો જોઈ શકો છો ઉપર ભમોર છે અને અમે પાસે ગલીને થઈને જવાનું છે તો જો કેટલી મુશ્કેલી પડે છે તમારા માટે ખુદ અમે વિડીયો બનાવી જઈએ છીએ મિત્રો તો તમે જેમ બને એમ શેર કરજો અને મિત્રો જોઈ શકો છો દરેક પથરા પર નિશાની મારી છે ઉપર જવા માટે તો હવે ડાયરેક્ટ મંદિરે મળીએ આપણે ઉપર ચડીને તો તમે બ્લોગમાં બનાવજો અને મેં કાપ્યું છે વિડીયો કારણ કે નિશાની જોઈ શકો છો મિત્રો ઓખરાની તો આપણે આમ રસ્તા માટે નિશાની છે રે તો તમે જઈ શકો છો ઉપર અને જો બધા નિશાની કરેલી છે તો આપણે ડાયરેક્ટ હવે મંદિરે જઈને મળશું જેમ કે લોંગ વધારે થઈ જશે વિડીયો તો શેર કરી દેજો તો આગળ મળી
તો જય માતાજી મિત્રો, તમારો ટાઈમ આવી ગયો મિત્રો દર્શન કરવાનો. જોઈ શકો છો અંબા દાદા દેખાય છે અને આપણે પહોંચી ગયા છે મંદિરે અને હવે જવાનું તૈયારી છે. પણ આજે જોઈ શકો છો આગળ રસ્તો ભૂલી ગયા છે, પાછો રસ્તો બીજા રસ્તા થઈને જશે. કાકો જાય છે રસ્તા થઈને, તો કાકો રસ્તો બતાવે છે અને તમે જોઈ શકો છો. અને બધા જય જોગીડા કોમેન્ટમાં લખજો મિત્રો ખાસ, કેમ કે તો મિત્રો સડી સડીને થાકી ગયા છીએ ને અમે, હવે સડી ગયા છે માતાજીના દર્શન કરવા માટે. તો બ્લોકમાં તમે એન્ડ દી રહો અને જોઈ શકો છો શ્રી ગુફા આવ્યું છે. તો આપણે અંદર જઈને જોવા જેટલું વાતાવરણ લાગે સુંદર, બાકી એકદમ આ શાંતિ વાતાવરણ છે. જોઈ શકો નજારો જોવાનો મસ્ત છે. તો મિત્રો જોઈ શકો એ રાય આગળ નીકળી ગયા છે, હું વિડીયો પાછળ બનાવું છું. તો શૂટિંગ સાથે નિશાની જોવો મિત્રો, તો છેલ્લું થી નિશાની બનાવેલી આખી. તમારે જવું હોય તો જઈ શકો છો મિત્રો. આપણે મોય મંદિરના મંદિર જઈએ હવે, જોઈ શકો મિત્રો. એમને બન્યા રહેજો બ્લોગમાં, કારણ કે હવે તો મને થાક લાગ્યું છે બહુ, તો હું એ સાથ નહીં કરી શકતો. જેટલો વિડીયો બને એટલો મેં કાપી કાપીને વિડીયો બનાવ્યો છે. તો વિડીયો ઉતાર્યો તો આખો પણ એ લોંગ બહુ વિડીયો થઈ જાય છે, કોઈ જોવે ના જોવે એવું થાય છે. તો જોઈ શકો મિત્રો આવી ગલીમ થઈને જવાનું હોય છે દર્શન કરવા. તો નિશાની હશે મિત્રો જોઈ શકો છો. તો આપણે મંદિરના અંદર જઈએ, જોઈ શકો મિત્રો આવી ગલીમ થઈને જવાનું હોય છે. તો કેવી રીતે જઈએ આપણો મન જોડાય છો, પણ તમને બતાવવા માટે અમે ગમે તે કરીશું મિત્રો. તો તમને 100% આપણે દર્શન કરાવશું જોગીડાના. તો તમે જોઈ શકો છો મિત્રો આપણે મંદિરના અંદર એન્ટ્રી કરી દીધી છે હવે. તો જોઈ શકો એ નિશાની બની છે. તો આપણે મંદિર જઈએ મિત્રો, જોઈ શકો છો મારે સામાન બધો પડ્યો છે મિત્રો. અત્યારથી તમને કહું છું કે આટલા બધા રોધવાની સુવિધા બધી જ છે, જે રહેતું હોય જોગી ભાઈ અમે કંઈ જે સેવા કરે એ બધાની સગવડ છે મિત્રો. પોણીની મય ફૂલ સગવડ છે અને મિત્રો હજી મંદિર મોય છે. તો આપણા મંદિરના મોય જવાનું છે મિત્રો, જોઈ શકો છો. અને બહુ ગરમી લાગી ગઈ છે, પણ ઉપર આવ્યા એટલા ઠંડુ વાતાવરણ બહુ લાગવા માંડ્યું, વાયરો મસ્તીને આવતો હતો. હવે જોવો બ્લોગમાં બન્યા રહો અને તમને કેવો મારો બ્લોગ ગમે છે એ બી પર્સન મને કહેજો. તો આપણે આવા બ્લોગ લાવી જઈશું. તો જોઈ શકો છો કોકની રીત દોરી છે એટલે. તો ચલો આપણે ગલીમ થઈને જવાનું છે મારે દર્શન કરવા મિત્રો. તો આપણે જીએમ હોય તો જોઈ શકો છો બધા સંપર્ક કાઢી નાખું. તો મને સંપર્ક કાઢી અને હવે હું જઉં છું. જો મિત્રો મારે પાણી ભરેલું છે ટોકામ, તો આટલા બધા પાણી લાવું છે બહુ અધર છે મિત્રો. લાગે છે થોડું ટૂંકું, પણ બહુ અધર જવાનું હોય છે. તો જોઈ શકો મંદિર મોય છે મિત્રો જોગી બાબાનું. તો તમે જોઈ લો મિત્રો મંદિર, તમારે જે દર્શન કરવાની મનોકામના તમે પૂરી દર્શન દર્શન કરી લે મિત્રો. કારણ કે જો મિત્રો સદભાઈ મારા બેલ બજાવે છે, જો બધા તાપ તાપ થઈ જાય છે મિત્રો. તો જોઈ શકો છો અને દર્શન કરી લેજો બાપાના, જારા જોગી બાપુ કહેવાય છે. અને જોઈ શકો છો આ જૂની મૂર્તિ છે, તો કોઈ આવી જોઈ નહીં હોય મિત્રો. અને જૂની મૂર્તિઓ બહુ છે, તો તમે જોઈ શકો છો મૂર્તિઓ છે જૂની, પોચ છે જોગી બાપાના. તો તમે જોઈ શકો છો અને બ્લોગમાં બન્યા રહો મિત્રો અને દર્શન દર્શન કરી દો. તો જે છે એ હવે કાકો કહે છે અને કાકો જાણકાર છે તેના વાત કરશે તમે. અમુક ટાઈમ પરસો આવે આખી કહાની કહી દો વિડીયો શરૂ. રાતે પાણી પાણી વેલા આવી ગયું, પાણી સફાઈ કઈ નાખ્યું.